હેલો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો માય શેફ હર્ષાવસી મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર 2 બહુપદી બહુપદી માં આપણે ઇન્ટ્રોડક્શન અને ચેપ્ટર 2.1 નો ક્વેશ્ચન 1 અને 2 જોશું જોઈએ પહેલા ઇન્ટ્રોડક્શન સૌપ્રથમ ચલ ચલ શું છે તો જે યોગ્ય કિંમત ધારણ કરી ચલ કોને કહેવાય તે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે चल के एग्जांपल तरीके x y z w एग्जांपल छे x y z w वगैरह मतलब a टू z अल्फाबेट छे एने आपणे चल तरीके लई शकीए छीए ओके योग्य किंमतो धारण करी शके એટલે શું तो x ની જગ્યાએ આપણે x is equal to 2 x is equal to 1 मतलब 1 2 3 4 5 डेसिमल कोई पण किंमत मुकी सके मतलब जे भिन्न किंमतो धारण करी सके तेने चल कहेवाय हवे अचल पद એટલે શું अचल पद कोने कहेवाय अचल संख्या એટલે શું तो आ फिक्स जेनी किंमतो चोक्कस है 1 तो 1 ની જગ્યાએ આપણે 2 લખી શકતા નથી 1 2 3 डेसिमल આ બધી સંખ્યા છે એ અચળ સંખ્યા કહેવાશે ઓકે હવે આપણે જોઈશું બૈજિક પદાવલી કોને કહેવાય તો જે ચલ અને અચળ પદના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાથે સંકળાયેલી હોય તેને આપણે બૈજિક પદાવલી કહીએ છીએ દાખલા તરીકે 2x तो आ x એ કઈ સંખ્યા છે ચલ છે અને આ અચળ પદ છે તો ચલ અને અચળ સાથે ગુણાકારથી સંકળાયેલ છે પ્લસ 3 તો આ જે પદાવલી બની આપણે એને બૈજિક પદાવલી તરીકે લઈ શકશું ઓકે હવે આપણે જોઈશું બહુપદી કોને કહેવાય એક કરતા વધારે પદો હોય તેને આપણે બહુપદી કહીશું તો બહુપદી શું છે બહુપદીની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા જે પદાવલીની ઘાત ઋણ કે અપૂર્ણાંક હોય તો તેને આપણે બહુપદી કહી શકતા નથી દાખલા તરીકે આપણે જોઈએ 2x + 3 આ એક પછા બે પદવી પદ કહેવાશે તો આ જે છે અહીંયા ચલ કેટલા છે 1 છે ચલ કયો છે x છે 1 ચલ છે અને ચલની ઘાત કેટલી છે 1 છે કોઈ પણ ના હોય એટલે શું સમજવાનું 1 તો આને આપણે બહુપદી કહી શકશું ખરા हाँ कही सकाश कारण के चलनी घात पूर्ण संख्या छे चलनी घात पूर्ण संख्या छे पूर्ण संख्या શું છે આપણે ચેપ્ટર 1 માં જોઈને આવ્યા છે ઓકે માટે આપણે આને બહુપદી કરી શકીએ છે દાખલા તરીકે 2 upon x + 3 લખેલું તો અહીંયા x ની ઘાત 2 into x ની નીચે જે છેદમાં ઉપર જશે તો -1 થશે + 3 શું આને બહુપદી કહી શકાશે ના નહીં કહી શકાય કારણ કે અહીંયા ચલની ઘાત ઋણ છે જો ચલની ઘાત જો ઋણ હોય અથવા અપૂર્ણાંક હોય તો તે પદાવલીને બહુપદી કહી શકાશે નહીં તો તેને આપણે બહુપદી કહી શકશું નહીં दाखला तरीके 5√x + 8 चलो आने आपने बहुपदी कही सकते हैं यह चल कौन है x है पर आपने इन्हें साधी रूप आपस में तो 5 × x नी 1.5 घात अपने खबर चे √2 नो मतलब एक द्वितीयांश क्यूब रूट नो मतलब 1/3 चतुर्थमूल नो मतलब 1/4 तो અહીંયા x ની ઘાત કેટલી થશે 1.5 થશે + 8 તો શું આપણે આને બહુપદી કહી શકશું ખરા નહીં આપણી શરત શું છે ચલની ઘાત પૂર્ણ હોવી જોઈએ જો ચલની ઘાત પૂર્ણ હશે તો જ આપણે એને બહુપદી કહી શકશું પણ અહીંયા ચલની ઘાત અપૂર્ણાંક છે આપણે શું કીધું જો ચલની ઘાત ઋણ અથવા અપૂર્ણાંક હોય તો આપણે એને બહુપદી કહી શકશું નહીં માટે આ બહુપદી કહેવાશે નહીં ખ્યાલ આવી ગયો
समझ पड़े छे? ओके जोई आगळ। હવે હું માત્ર ઝીરો લખું, શું આને બહુપદી કહેવાય? યસ, આ શૂન્ય બહુપદી છે, અને શું કહીશું આપણે? શૂન્ય બહુપદી। ચલો હવે હું લખું માત્ર ત્રણ, આને કહેવાય? યસ, આ કઈ બહુપદી છે? અચળ બહુપદી। ઓકે હવે 2x + 3, આને શું કહીશું? पदों हमेशा प्लस के माइनस की अलग पड़े, मात्र 2x लखेल हो तो आने एक पद के बस एक पद, प्लस 3 लखी दीदू तो एक आने आ बीजो, એટલે આને શું કહેવું? આને પણ બહુપદી કહેવાશે પણ દ્વિપદી। હવે અહીંયા જો ચલની ઘાત 1 છે તો આ બહુપદીને આપણે બીજા કયા નામે ઓળખીએ? સુરેખ બહુપદી કહેવાય। સુરેખ બહુપદી કોને કહેવાય? तो जेमा चलनी घात, जे बहुपदी में चलनी घात एक हो तो तेवी बहुपदी ने सुरेख बहुपदी कहेवाय छे। एनो व्यापक स्वरूप, बहुपदी नु व्यापक स्वरूप, बहुपदी नु व्यापक स्वरूप कहे छे ax + b, ज्यां a इज नॉट इक्वल टू 0, शरत कहे छे a इज नॉट इक्वल टू 0। a कोई दिवस 0 होय नहीं, जो आ 0 થઈ જાય, 2 जो 2 ની જગ્યાએ जो 0 હોય तो तमारी आखी पदावली शू बनी जैसे खाली अचर पद, तो तेने द्विपदी कहेवाशे नहीं, એટલે 2x + 3। तो अहींया x नो घात मतलब चल नो घात कोई दिवस, सॉरी चल नो सहगुणक कोई दिवस 0 हो सके नहीं, मतलब ax + b જ્યાં a इज नॉट इक्वल टू 0 અને a b बिलोंग्स टू r, मतलब आ कोई वास्तविक संख्या होय छे। वास्तविक संख्या ની અંદર આપણને ખબર છે प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या, सम्मेय संख्या, दरेके दरेक संख्या नो समावेश थाय छे, एटले वास्तविक संख्या कोई पण संख्या होय छे। ओके हवे जोईए आपणे, ओके आ कई छे? द्विपदी। हवे जोईए त्रिपदी, 2x² + 3x + 5, जो आ 1 आ 2 अने आ 3, आने शुं कहीशुं आपणे? त्रिपदी। ख्याल आवे छे? ओके चल कितना छे ની અંદર? चल એ માત્ર એક જ, પણ આ બહુપદીને કઈ બહુપદી કહેશું? અહીંયા ચલનો ઘાત જો, ચલનો મહત્તમ ઘાત કેટલો છે? 2, તો આ બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહી શકીશું, દ્વિઘાત બહુપદી। ચાલો આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ, તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c, જ્યાં a इज नॉट इक्वल टू 0, a કોઈ દિવસ 0 નથી, જો આ પદ 0 થઈ જાય તો ઘાત નીકળી જશે અને સુરેખ બહુપદી થઈ જશે। ખ્યાલ આવે છે? હવે a ની જગ્યાએ અને a b c બિલોંગ્સ ટુ r, a b c બિલોંગ્સ ટુ r, ક્લિયર? હવે ત્રિઘાત બહુપદી જોઈએ, તો 3x નો ઘન + 2x² + 3x + 8। चलो आज अहीं महत्तम घात कितनी है? 3 है। हमेशा बहुपदी की घात जो महत्तम घात हो बहुपदी की घात कहते हैं। अहीं टोटल ना थे, जो पद की घात मोटा में मोटी हो तो तेने ते पदावली की घात मतलब ते बहुपदी की घात थी जैसे। चलो आने बहुपदी कहेवाशे? यस कहेवाशे। अने बहुपदी की महत्तम घात कितनी है? 3, तो आ बहुपदी ने कई बहुपदी कहीशू? त्रिघात बहुपदी। चलो पदों के टाच 1, 2, 3 और 4, मतलब आपने ने बहुपदी कैसे? વધારે પદો છે, બહુપદી કેસે। ઓકે ક્લિયર? અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવું, એનું વ્યાપક સ્વરૂપ છે ax નો ઘન + bx² + cx + d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r, મતલબ બિલોંગ્સ ટુ r ના મતલબ कोई पण वास्तविक संख्या होय छे। ओके आटलू जो क्लियर थयु होय तो हवे आपणे 2.1 ऊपर जाई, एटले तमने वधारे क्लियर थई शके। 2.1 चेप्टर 2.1 नो क्वेश्चन नंबर 1 जोई, केवुं लागे तो नोट डाउन करता रहेजो, नोट अने पेन साथे ज लईने बेसजो, अने कोई पण तकलीफ होय तो मने कमेंट बॉक्स नी अंदर कमेंट करीने जरूर थी जणावजो। क्लियर? चैप्टर 2.1।
चेप्टर 2.1 क्वेश्चन नंबर 1 क्वेश्चन नंबर 1 એવું કહે છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી તે જણાવો તેમાં સૌથી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી एक चल वाली नथी कारण सहित जान चलो चेक क्वेश्चन नंबर 1 નો પહેલો છે 4x² - 3x + 7 4x² - 3x + 7 चलो સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે શું આને બહુપદી કહેવાશે બહુપદીનો નિયમ શું છે એની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ કોની ચલની ઘાત ચલો જોઈએ અહીંયા ચલ એક જ છે એટલે એક ચલ તો છે પણ જો ઘાત કેટલી છે 2 અને અહીંયા ઘાત કેટલી છે 1 શું 2 અને 1 એ પૂર્ણ સંખ્યા છે યસ છે તો આને એક ચલ બહુપદી કહી શકાશે કહી શકાશે શું લખી દેશું યસ આપેલ બહુપદી એક ચલ બહુપદી છે એક ચલ બહુપદી તમને કારણ સહિત જણાવવા કીધેલું છે તો શું લખશો અહીં ચલની ઘાત કેવી છે 2 અને 1 જે પૂર્ણ સંખ્યા છે તો શું લખશો અહીં ચલની ઘાત સોરી ચલનો ઘાતાંક જે લખ્યો ચલની ઘાત પૂર્ણ સંખ્યા છે માટે એક ચલ બહુપદી છે ચલો સેકન્ડ નંબર y નો સ્ક્વેર પ્લસ રૂટ 2 ચાલ અહીંયા ચલ કયો છે એક છે કે બે છે એક જ ચલ છે અને કયો છે y ચાલો ચલની ઘાત પૂર્ણ સંખ્યા છે યસ છે માટે આ બહુપદી છે હવે જો આનો ચલ એક જ છે યસ y એક જ છે માટે આ પણ એક ચલ બહુપદી છે લખી દો આપેલ બહુપદી એક ચલ બહુપદી છે एक चल बहुपदी छे अरे चलनी घात केवी छे पूर्ण संख्या छे लखी दो अही चलनी घात पूर्ण संख्या छे माटे ए एक चल बहुपदी छे आ नीचे शू लखी छे आपणे तो रीजन रीजन लखी छे के सा माटे एक चल बहुपदी छे तो चलनी घात पूर्ण संख्या छे માટે એક ચલ બહુપદી છે જો ઋણ કે અપૂર્ણાંક હશે તો એને આપણે કહી શકશું બહુપદી ના એને બહુપદી કહેવાશે ઓકે જોઈએ થર્ડ ચલો ત્રીજો પ્રશ્ન છે ત્રીજામાં શું કીધું છે 3√t + t√2 3√t + સોરી ચલ નો ઘાત કેટલો છે ચલ કયો છે બંને માં t છે ચલ t છે અહીંયા t નો ઘાત √t છે તો √t નો મતલબ શું થાય t નો કેટલો ઘાત થાય t નો 1.5 ઘાત થશે એક તૃતીયાંશ ઘાત તો શું ચલ નો ઘાત અપૂર્ણાંક હોઈ શકે ના નહીં હોઈ શકે માટે એ એક ચલ બહુપદી નથી લખી દેશું આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી લખી દે શું લખશું આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી શા માટે એક ચલ બહુપદી નથી અહીં ચલનો ઘાત અહીં ચલ t નો ઘાત 1.5 છે એટલે અપૂર્ણાંક છે માટે એક ચલ બહુપદી નથી ઓકે હવે જોઈશું ફોર્થ નોટ ડાઉન કરી લેજો નોટ અને પેન સાથે જ લઈને બેસજો હવે આપણે જોઈએ ફોર્થ ફોર્થ ક્વેશ્ચન છે y + 2 / y
y plus 2 upon y. चल, नहीं है y plus 2 upon y नो मतलब y छेद मार चे जो ऊपर जैसे तो y नी minus 1 घात क्या लावे चे ओके चल तो एक अच्छे पर चल नी घात के विचे रूण चे सो रूण होय शके बहुपदी नी घात ना तो आपने ने बहुपदी कही शक्षु सो लक्षु आपेल बहुपदी एक चल बहुपदी नथी सामान्य एक चल बहुपदी नथी कारण के चलनी घात चल को जवाय चलनी घात ऋण मतलब वाईनी घात लखवानु चल वाईनी घात माइनस वन छे माटे ए एक चल बहुपदी नथी क्लियर समझ पड़े छे ओके हवे छे पांच x नी 10 प्लस y नी 3 प्लस t नी 50 x नी 10 प्लस y नी 3 प्लस t नी 50 घात एक बार कंफर्म कर लो x नी 10 प्लस y नी 3 प्लस t नी 50 ओके અહીંયા તો દરેક ચલની ઘાત પૂર્ણ સંખ્યા છે તો શું આને બહુપદી કહીશું બહુપદી તો કહેવાશે પણ આપણને શું કીધું છે એક ચલ વાળી બહુપદી છે કે તો અહીંયા ચલ કેટલા છે x y અને t 1 2 અને 3 ત્રણ ચલ છે માટે આ એક ચલ બહુપદી કહી શકશો નહીં લખી દઈએ આપેલ બહુપદી एक चल बहुपदी नथी सामान्य नथी कारण के अहीं त्रण चल x y अने t छे माटे एक चल बहुपदी नथी क्लियर ओके हवे जोईए आपणे क्वेश्चन नंबर 2 नीचेनामां x स्क्वेर नो सहगुणक लखो ओके नोट डाउन करी लेजो कहीं पर तकलीफ हो तो मने कमेंट बॉक्स के अंदर कमेंट करीने जरूर थी जड़ाओ हवे आपणे जोईए क्वेश्चन नंबर 2 क्वेश्चन नंबर 2 सु के छे नीचे नामा x स्क्वायर नो सहगुणक लखो नीचे नामा x स्क्वायर नो सहगुणक लखो ओके सहगुणक એટલે શું તો x સ્ક્વેર ની સાથે ગુણાયેલી સંખ્યા એ કઈ છે તે તમારે જાણવાનું છે એક એક્ઝામ્પલ આપી દઉં 2x સ્ક્વેર + 3x + 1 ચાલો તમને સોરી x સ્ક્વેર દો ચાલો અહીંયા જો x સ્ક્વેર નો સહગુણક મતલબ આ x સ્ક્વેર જે છે તેની સાથે ગુણાયેલી સંખ્યા તો આની સાથે 2 ગુણ્યા x સ્ક્વેર મતલબ x સ્ક્વેર ની સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે તો તેનો સહગુણક કહે છે તો અહીંયા x સ્ક્વેર ની સાથે કેટલા ગુણાયેલા છે 2 તો અહીંયા આપણે શું લખશું x સ્ક્વેર નો સહગુણક બરાબર 2 ચલો આની જગ્યાએ માત્ર અહીંયા માઈનસ લખેલું હશે તો શું થશે x સ્ક્વેર નો સહગુણક બરાબર -1 કશું નથી માઈનસ છે મતલબ -2 ચલો અહીંયા x સ્ક્વેર નો પદ જ નથી આપેલ અને પૂછેલું છે કે x સ્ક્વેર નો સહગુણક કયો તો ચલો x સ્ક્વેર તો હોવો જોઈએ પણ એનો સહગુણક કયો છે કે જે નથી આવ્યો તો શું હશે 0x સ્ક્વેર તો આપણે શું લખશું x સ્ક્વેર નો સહગુણક બરાબર 0 એટલે x સ્ક્વેર નો પદ નો હતો જ્યારે ની હોય ત્યારે આપણે શું લખશું x સ્ક્વેર નો સહગુણક = 0 ઓકે જોઈ લઈએ આપણે ફર્સ્ટ पहलो छे 2 प्लस x स्क्वायर प्लस x 2 प्लस x स्क्वायर प्लस x चलो अबे यहाँ जो x स्क्वायर क्या आ जाए तेरा सहगुणक क्या आ चलो x स्क्वायर यहाँ आ जाए तेरा सहगुणक यही बाजू में कुछ नहीं होना है खाली प्लस x स्क्वायर चलो आज तो केवल से एक ओके लगे x स्क्वायर नो सहगुणक बराबर 1 चलो बीजो બીજો સમજે 2 માઇનસ x સ્ક્વેર પ્લસ x ક્યુબ 2 માઇનસ x સ્ક્વેર પ્લસ x ક્યુબ ચાલ આપણને માત્ર x સ્ક્વેર નો સહગુણક પૂછે છે ચાલો અહીંયા x સ્ક્વેર ની સાથે શું છે -1 માટે આપણે શું લખશું x સ્ક્વેર નો સહગુણક બરાબર
माइनस वन। चलो थर्ड, पाई बाय टू एक्स स्क्वायर प्लस एक्स, पाई बाय टू एक्स स्क्वायर प्लस एक्स। ओके चलो एक्स स्क्वायर ની સાથે શું ગુણાયેલું છે, पाई बाय टू। एक्स स्क्वायर નો સહગુણક શું લખીશું, एक्स स्क्वायर નો સહગુણક इज इक्वल टू पाई बाय टू। ओके फोर्थ જોઈએ, रूट टू एक्स माइनस वन, रूट टू एक्स माइनस वन। चलो અહીંયા તમને एक्स स्क्वायर જેવું કંઈક દેખાય છે ખરું, અત્યારે જ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા, એક્સ સ્ક્વેર નહીં એનો મતલબ શું છે, ફોર્થ શું કહેવા માંગે છે, ઝીરો એક્સ સ્ક્વેર પ્લસ રૂટ ટુ એક્સ માઇનસ વન, આ રીતનું પદ હશે તો જ એક્સ સ્ક્વેર નથી, મતલબ એક્સ સ્ક્વેર નો સહગુણક કયો હોવો જોઈએ, ઝીરો, માટે આપણે શું લખીશું, એક્સ સ્ક્વેર નો સહગુણક ઇઝ ઇક્વલ ટુ ઝીરો। नोट डाउन कर लो, नोट और पेन साथ लेने बेसू जरूरी छे। ओके सारे छे, थई गयो, समझ पड़ी गई हसे, अने कई पण तकलीफ होय आ वीडियो मां तो मने कमेंट बॉक्स नी अंदर कमेंट करीने जरूर थी जणावजो, अने जो मारो वीडियो गमे तो तेने लाइक करजो, मित्रों साथे शेर करजो, जो चेनल पर नवा होय तो सब्सक्राइब करजो, अने बेल आइकन नु बटन दबावानु भूलशो नहीं। जो तमे बेल आइकन नु बटन दबावशो तमने मारा नवा नवा वीडियो ना नोटिफिकेशन मळता रहेशे। थैंक यू।